કચ્છમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા છે. સંતોષી માતાજીના મંદિર પાસે સાધુ વેશે વારંવાર આવતા હતા. સોસાયટીમાં આવવાની ના પાડી હોવા છતાં આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. સાધુઓ અને સ્થાનિકો વચ્ચે હાથપાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ધુતારાઓને પોલીસ મથકે સોંપી દેવાયા હતા. સાધુના વેશમાં આવેલા લોકો વૃંદાવન મથુરા બાજુના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. વિપરીત બુદ્ધિ મન લાગે, એમની બુદ્ધિ બગડી ગઈ છે. બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે. માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો, સમસ્ત નારી સમાજ શક્તિનો અપમાન કરી રહ્યો છે, સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે. સ્વામીજી બોલ્યા છે, અનુપ સ્વામી, એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે, યોગ્ય નથી. અને એમને આવા શબ્દ વાપરવાના જોઈએ. એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભેવાન છે. સંતે આવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ. કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ, અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે. સ્ત્રી માટે કરીને આ 9 દિવસ નારી શક્તિને સમર્પિત દિવસો છે. ત્યારે જયારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે, આપણે જાણતા બાલિકાઓનું પૂજન થાય છે. નવરાત્રિના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, એમ 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે. અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણે ત્યાં છે. તો ગુજરાતની ગરિમા પર, ગરબા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયી ભડક્યા છે. ન્યૂઝ 18ને અનુપમ સ્વામી સામે આ અંગે ખુલાસો પૂછ્યો અને તે બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં જ સ્વામી અનુપમનો ચેલો ન્યૂઝ 18ના સંવાદદાતા પર ભડક્યો અને ન કહેવાના શબ્દો કહ્યા. સ્વામી અનુપમ સ્વરૂપના અનુયાયીની આ હરકતો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. તો સ્વામીએ પોતાના બફાટ અંગે બપોરે 1 વાગે ખુલાસો કર્યો અને જેવો કાર્યક્રમ પૂર્ણ થયો તે બાદ ભગવાધારી સ્વામીઓનું પોત પ્રકાશ્યું. ન્યૂઝ 18નો કેમેરો ચાલુ હતો તે સમયે સ્વામી અનુપમ સ્વરૂપના ચેલાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને અપશબ્દો બોલ્યા. આ શબ્દો અમે આપને સંભળાવી પણ ન શકીએ. જે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ કહી તે સ્વામીઓના ચેલાએ મીડિયાને અપશબ્દો બોલ્યા. મહાદેવશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં તેમણે સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રિ એ 9 દિવસનો નાઇટ ફેશન શો, નવરાત્રિ વાસનાના પૂજારીઓનો દિવસ છે. નવરાત્રિ એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ પણ નવરાત્રિ. યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપનું નિવેદન, ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે. યુવતીઓની સરખામણી સસલા અને હરણ સાથે. હવે તો નવરાત્રિમાં અંક પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ. ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ. વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ.
મહિલા રત્ન કલાકારની તબિયત લથડી, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી. સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો. સેલેરી અને બોનસને લઈને બે દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ. સામે દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ. તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે. આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું. પ્રદર્શન કરતા હતા પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં. અમને અહીંયાની પગાર બોનસ બંધ કરી દેવાના, અમારા 15% પગારની કાપ માંગ માંગે છે. અમને બધા અહીંયા કારીગર 2500 કારીગર છે અમારા, બધા સ્ટાફમાં અમારો આઈટલાટ કહેવા માંગે છે. અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું. 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો. પગાર કાપવાની વાત કરે નીચે બધાનો પગાર પગાર કાપ કરે અને પગાર બી નથી વધાર્યો. પગાર બી નથી વધાર્યો. અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી. સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી. સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે કોઈ સિક્યુરિટીના કર્મચારીએ મારામારી કરી. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં સતત બીજા દિવસે પણ વિવાદ જોવા મળ્યો. ખેલૈયાઓના પાસ ખોવાઈ જવા મામલે વિવાદ થયો હતો, જેને લઈને ખેલૈયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચીને હોબાળો કર્યો હતો. ગરબા રમતી વખતે અનેક ખેલૈયાઓના પાસ ખોવાઈ જતા મેનેજમેન્ટ દ્વારા બીજા પાસના 1000 રૂપિયા માંગતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો. તો ખેલૈયાઓના કહેવા પ્રમાણે પાસની બનાવટ તકલાદી હોવાથી ગરબા રમતી વખતે પાસ પડી ગયા હતા અને કમાણી કરવા માટે મેનેજમેન્ટ ફરી પાસ ખરીદવા કહી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ લોકો એવું કે છે કે કાર્ડ ખોવાઈ ગયું એનું કશું નહીં, 1000 ફરી પે કરો તારે તમને કાર્ડ મળશે. તો ધીસ ઇઝ નોટ ધ રાઈટ. ધીસ ઇઝ ઓકે. અમે 1500 ઓલરેડી પે કરેલા છે અને એવું બી કે છે કે જો કે તમે નામ નાખો, અમારો અમારી આઈડેન્ટિટી નાખી દો બધું. ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. 28 જિલ્લામાંથી ચોમાસાની વિદાય. હવે ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા છે. गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पर रहेगी. साथ ही हम बात करें, आज जो है विड्रो लाइन को एक्सटेंड किया गया है जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है, विड्रॉ किया गया है वेदर वहां से. एंड नवसारी, साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहां से जो है विड्रो लाइन ड्रॉ की गई है. अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है, एक दो डिस्ट्रिक्ट्स बचे हुए जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई है, उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें, पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की, तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है. आने वाले 24 घंटों के लिए अहमदाबाद में 35 डिग्री सेल्सियस और गांधीनगर में 34 डिग्री सेल्सियस तापमान रहने की संभावना है. और पूरे गुजरात में तापमान जो है 2 दिनों बाद जो है 2 से 3 डिग्री जो है बढ़त देखने को मिलेगी. ग्रेजुअल राइज रहेगा तापमान.
તો ગુજરાતમાં સિઝનનો 30% વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 75% વધુ વરસાદ નોંધાયો. ગુજરાત સિઝન મેં 30% નોર્મલ સે જ્યાદા બારિશ દર્જ હુઈ હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં 75% નોર્મલ સે જ્યાદા બારિશ દર્જ કી ગઈ હૈ સિઝન કી. તો વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી, ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય.